विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर नंबर 6 रेखाओं और गुणाओं भाग 7 એની અંદર પહેલી બે પૂર્વધારણાઓ છે અને એક પ્રમેય છે સાબિતી વાળો પ્રમેય ચોપડીમાં આપેલો છે એટલે આપણે ખાસ તૈયાર કરવાનો અને જે પ્રમેય સાબિતી વગરના છે એના વિધાનો પણ તમારે હોમવર્કમાં સાબિતી ગાઈડની અંદર કે બીજા કોઈ સાહિત્યની અંદર આપેલા હોય એ તમારે એ રીતે તૈયાર કરવાના રહેશે એટલે અહીંયા પૂર્વધારણા 6.3 શું કહે છે એ જુઓ તો કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકર્ણની પ્રત્યેક જોડ સમાન હોય એટલે પહેલા બે સમાંતર રેખા આપેલી છે અને બે સમાંતર રેખા અને તેમની છેદિકાથી બનતા અનુકર્ણની प्रत्येक जोड़ समान हो अनुकर्णों की कितनी जोड़ बने से चार जोड़ तो आ खूण जे मैं टपू करी थी खूणा एक जोड़ अथवा नीचे आबाजू खूणा जोड़ एवं रीते छेदिका ने एक तरफ आबाजू जी खूणाओ है जोड़ समांतर हो रेखाओ समांतर हो અને તેમની છેદિકા છેદે તો અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન હોય છે એવું આપણે કહે છે એનાથી ઉલટું એક વિધાન આપેલું છે કે બે રેખાઓ સમાંતર નથી આવી જો કોઈ રેખા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકર્ણોની એક જોડ સમાન હોય તો એ બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે એટલે આ પૂર્વધારણા 6.3 અને 6.4 માં શું તફાવત છે જો રેખાઓ સમાંતર હોય તો અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન થાય પૂર્વધારણા 6.4 એવું કહે છે કે કોઈ બે રેખા ને કોઈ ત્રીજી રેખા છેદે અને તેનાથી બનતા અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય એટલે સમાંતર હોય તો અનુકર્ણોની જોડ સમાન થાય અને જો અનુકર્ણોની જોડ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય એવું કહેવામાં આવે છે એટલે અહીંયા તમારે આ બંને પૂર્વધારણા એકબીજાની વિરુદ્ધ છે જો તો જો આપણે શરતી વિધાન જ છે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો એટલે આ જોતો પ્રકારનું વિધાન છે જો અને આ તો શરતી વિધાન એ પૂર્વધારણાની અંદર આવી શકે એટલે જો એક રેખા છેદિકાની બે સમાંતર રેખાઓ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન થાય હવે એનાથી ઉલટું વિધાન છે કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને એવી રીતે છેદે કે અનુકર્ણોની એક જોડ સમાન હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તે રીતનું આપણું વિધાન આપેલું છે એટલે અનુકર્ણો માટે તમને વિધાન આપેલા છે પૂર્વધારણા સ્વરૂપે એટલે અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન હોય છે ત્યારે કે બે રેખાઓ સમાંતર હોય ત્યારે હવે પૂર્વધારણા પ્રમેય 6.2 શું કહે છે એ જુઓ કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણોની પ્રત્યેક જોડ સમાન હોય છે અહીંયા પણ આ જે વિધાન આવ્યો જો પછી તો શરતી વિધાન છે જો તો મેં અગાઉ પણ કહ્યું હતું કે પ્રમેયનું વિધાન શરતી વિધાન હોય છે એટલે અહીંયા સ્પષ્ટ વિધાન થાય છે કે જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકર્ણોની પ્રત્યેક જોડ સમાન હોય છે એનાથી ઉલટું વિધાન પણ લઈ શકાય કે જો કોઈ છેદિકા
બરાબર ત્રીજો ખૂણો તો બી
ત્રીજો અને ત્રીજો ખૂણો સરખા થાય એવું કહેવા માંગે છે. પહેલાના બરાબર ત્રીજો ખૂણો, પહેલાના બરાબર ત્રીજો ખૂણો, તો ત્રીજો ખૂણો અને બીજો ખૂણો બંને સરખા થાય એવું કહેવા માંગે છે. એટલે પી ક્યુ એ અને ક્યુ આર સી અભિકોણોની જોડ બનાવે છે, વળી પાછો પી ક્યુ એ અને બી ક્યુ ડી બી ક્યુ આર આ બી ક્યુ આર એ અભિકોણની જોડ બનાવે છે. એટલે આ બંનેની અંદર તમે જુઓ તો પી ક્યુ એ પી ક્યુ એ કોમન છે, તો બી આર ક્યુ આ બી આર ક્યુ અને ક્યુ આર સી બંને સરખા થશે. એટલે બી ક્યુ આર અને ક્યુ આર સી એ કઈ જોડ કહેવાશે? યુગ્મ કોણ, અંતર યુગ્મ કોણો છે એમ કહેવાશે. આ જ પ્રમાણે આપણે બીજી જોડ એ ક્યુ આર અને આ ખૂણો અને આ બાજુનો ખૂણો આપણે સાબિત કરી શકાય. એટલે સાબિતીમાં એક ખૂણાને આપણે એક સરખા બનાવી દઈએ તો એ પ્રમાણે બીજો ખૂણો પણ સાબિત થઈ જાય. હવે આ પ્રમેયને તમે ચાર ચાર પાંચ પાંચ વખત લખી અને તૈયાર કરજો, અને સાથે સાથે અહીંયા તમને પાછા બીજા પ્રમેયના વિધાનમાં આપેલા છે એ વિધાનમાં આપણે જો જોઈએ તો પ્રમેય 6.3 શું કહે છે એ જુઓ. પ્રમેય 6.3 ની અંદર જે વિધાન આપેલું છે એ 6.2 નું ઉલટું વિધાન છે. એટલે અહીંયા 6.3 માં જે વિધાન છે એ જુઓ, તો જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો યુગ્મ કોણોની એક જોડ સમાન હોય તો આ તે બે રેખાઓ સમાંતર છે એમ કહેવાશે. એટલે 6.2 નું જે પરિણામ હતું તો 6.2 ની અંદર જે રેખાઓ સમાંતર અને તેની છેદિકાથી બનતા યુગ્મ કોણો સમાન છે એવું કહેવામાં આવે છે. જ્યારે 6.3 ની અંદર શું કહે છે કે બે રેખાઓને કોઈ છેદિકા ત્રીજી છેદે અને યુગ્મ કોણોની જોડ બને તો યુગ્મ કોણો સમાંતર હોય તો આ બે રેખાઓ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આકૃતિ તમે દોરી દેશો ત્યાર પછી ખ્યાલ નહીં આવે કે કયા પ્રમેયની આકૃતિ કઈ છે. અહીંયા 6.2 ની અંદર શું કહે છે, બે સમાંતર રેખાઓ આપી દીધેલી છે L અને M અને તેની છેદિકા T હોય તો આ યુગ્મ કોણોની જોડ સમાન થાય. એટલે બે રેખાઓ પહેલા સમાંતર આપેલી છે અને છેદિકા આપેલી છે. જ્યારે તમે 6.3 ની અંદર શું કહ્યું છે કે યુગ્મ કોણોની જોડ સમાંતર હોય, યુગ્મ કોણોની જોડ સમાન હોય સરખી હોય તો તે બે રેખાઓ સમાંતર છે એમ કહેવાશે. ત્યાર પછી પ્રમેય 6.4 માં પ્રમેય 6.4 નું જે વિધાન છે એ વિધાન શું કહે છે એ જુઓ. કે પ્રમેય 6.4 માં જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાથી બનતા એક જ તરફના અંતઃખૂણો ની પ્રત્યેક જોડ પૂરક હોય છે. એટલે અહીંયા શોર્ટમાં લખી દઉં તો જો બે સમાંતર રેખાઓ હોય તો અંતઃકોણો પૂરક હોય છે. અંતઃકોણો પૂરક હોય છે એટલે આ જો ત્રિકો સુધીનું જે વિધાન એ આપણે આકૃતિમાં જોઈશું પહેલા કે જો બે રેખાઓ સમાંતર હોય અને તેની છેદિકા છેદતી હોય તો છેદિકાની એક જ તરફના અંતઃખૂણો આ ખૂણાઓને આપણે જે સી વાળી આકૃતિ કહીએ છીએ કે સી વાળી આકૃતિમાં કે ઊંધો સી લો કે છતો સી લો આ જે સી આકારની જે આકૃતિ આવી એ પૂરક હોય છે. એટલે બંનેનો સરવાળો 180 થાય. કયા બે ખૂણાનો સરવાળો? ખૂણો P અને ખૂણો Q આ બેનો સરવાળો 180 થાય. આવા નથી લેશો તો પણ. એટલે પ્રમેય 6.4 માં બે રેખાઓ સમાંતર હોય અને તેની છેદિકાથી બનતા
छेदिकानी एकत्र अपना अंतःकोणों पूरक हुई छे। त्यार पछी प्रमेय 6.4 पछी 6.5 नु विधान शुं कहे छे ए जुओ। एनाथी उल्टू जो कोई छेदिका बे रेखाओने एवी रीते छेदे अने तो छेदिका थी बनता एकत्र अपना अंतःकोणों पूरक हुई तो તે બે રેખાઓ સમાંતર હોય અને પહેલા એડવાન્સમાં તમને કહી દીધું કે આ બે છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય એટલે જો અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય। બીજા બધા શબ્દો અહીંયા કાઢી નાખ્યા આપણે યાદ રાખવા માટે અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય એવું આપણે કહી શકાય। એટલે પ્રમેય 6.2 નું જે વિધાન છે એનું પ્રતીક વિધાન 6.3 થશે, પછી પ્રમેય 6.4 નું પ્રતીક વિધાન 6.5 થશે। આ બધાની સાબિતી પ્રોપર્ટીની અંદર ખાલી વિધાન સ્વરૂપે આપેલી છે અને ગાઈડમાં કે બીજા કોઈ સાહિત્યની અંદર એની જો સાબિતી આપેલી હોય તો પ્રેક્ટિસ માટે તમારે એ તૈયાર કરવાનું, એટલે એવું પકડીને બેસી રહેવાનું નહીં કે પરીક્ષાની અંદર આ જે સાબિતી આપેલી નથી એ પૂછાય નહીં, એટલે પૂછાવાની શક્યતાઓ ખરી। આ બધું તમારે હોમવર્કની અંદર તમારે કરવાનું રહેશે કે પ્રમેય 6.3 6.4 6.5 આ બધા હોમવર્કની અંદર તૈયાર કરવાના રહેશે। એટલે આ રીતે તમારે અહીંયા તૈયારી કરવાની, ત્યાર પછી એક જ રેખા અને સમાંતર રેખા એના માટે પ્રમેય 6.6 આપેલો છે કે જો રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે પરસ્પર સમાંતર હોય। એક રેખાને સમાંતર હોય, દાખલા તરીકે આ એક રેખા છે એને બીજી રેખા સમાંતર હોય તો બંને રેખાઓ સમાંતર છે એમ કહેવાય કે જો રેખાને એક જ રેખા સમાંતર હોય તો પરસ્પર સમાંતર છે એમ કહેવાશે। એટલે એકને લંબ લઈ લેવાનો અનુદિકનો લો, એક પ્રમાણમાં બંનેનું સરખું આવે અનુકોણો લો કે યુગ્મકોણો લો કે છેદિકાની એક તરફના અંતરકોણો લો, આ બધાના પરિણામો એક સરખા આવશે। એટલે અહીંયા જે પ્રમેય આપણે જે લીધો 6.2 એ સાબિતી સાથે તૈયાર કરવાનો રહેશે, પાંચ પાંચ વખત લખજો। હવે પછી એના પર આધારિત એક્ઝામ્પલ હવે પછીના ભાગની અંદર આપણે જોઈશું। અસ્તુ।